રિઓપ્ટિક્સમાં આગળનો ટોપિક છે પ્રિઝમ દ્વારા થતું વક્રીભવન. તો પહેલા તો પ્રિઝમ કોને કહેવાય? તો કોઈ પણ બે વક્રી ભવન કારક સપાટી જે સમતલ છે અને એના વચ્ચે કોઈ ચોક્કસ એંગલ હોય, આ એક સપાટી આ બીજી સપાટી, તો આને પ્રિઝમ કહેવાય. આ એક સપાટી છે અને આ બીજી સપાટી છે, આ પહેલી આ બીજી, તો આને પણ પ્રિઝમ કહેવાય. એટલે એક બાજુથી પ્રકાશ દાખલ થાય અને બીજી બાજુથી પ્રકાશ બહાર આવે, તો આ પણ પ્રિઝમ કહેવાય. જરૂરી નથી કે પ્રિઝમ હંમેશા ટ્રાયંગલ જ હોય. તો પ્રસ્તુત લેક્ચરમાં આપણે પ્રિઝમ માટે જરૂરી ફોર્મ્યુલા અને પ્રિઝમનો વક્રી ભવનાંક શોધવા માટેની ફોર્મ્યુલા મેળવવાની છે. તો એ માટે આપણે એક પ્રિઝમ લઈએ, પ્રિઝમ ABC, ફરી વાર કહું કે ત્રિકોણ હોવો જરૂરી નથી. અહી AB અને AC બંને વક્રી ભવન કારક બે સપાટી છે અને એ વચ્ચેનો ખૂણો છે A. તો અહીં આપણે એને કહેશું પ્રિઝમ કોણ. જો વક્રી ભવન BA અને BC વચ્ચે થાય તો B ને પ્રિઝમ કોણ કહેવાય, જો AC અને BC પર થાય તો C ને પ્રિઝમ કોણ કહેવાય. AB સપાટી પર એક પ્રકાશનું કિરણ, એકરંગી શબ્દો સમજો, એકરંગી એટલે કે એક જ રંગનું છે, જેની તરંગ લંબાઈ એક, કોઈ એક છે ચોક્કસ, એક કિરણ આપાત થયું. આપાત થશે એટલે એનું વક્રી ભવન થશે. વક્રી ભવન થઈને સામેની બાજુ અથડાશે તો ત્યાં આપાત થયું કહેવાય, અને AC પાસે પાછું વક્રી ભવન થાય અને એ બહાર જશે. આપાત કિરણ, પ્રિઝમમાં વક્રીભૂત કિરણ અને પાછું પ્રિઝમની બહાર. આપણે નામ આપીએ PQRS. અહીંયા ખૂણો છે ને આપણે આપીએ નામ I, એટલે કે I આપાત કોણ. અહીંયા વક્રી ભવન થાય જેને આપણે R1 કહીએ છીએ, અહીંયા R2 કહું છું, અને આ જે છે ઈ નિર્ગમન કોણ. નિર્ગમન કોણ જેને ઇંગ્લિશમાં કહેવાય છે એંગલ ઓફ ઇમર્જન્સ. જો પ્રિઝમ ન હોત તો કિરણ આ રીતે જવું જોઈતું હતું સીધું, પણ કિરણ પ્રિઝમ છે એટલે એ
આટલું ત્રાસું થાય છે. જેટલું ત્રાસું થાય છે તેને આપણે ડી કહીએ છીએ. ડી એટલે વિચલન કોણ. કોઈ રેફરન્સ બુકમાં ડેલ્ટા થી પણ બતાવેલું હોય છે. અહીંયા હું એલ કહું છું, અહીંયા હું એમ કહું છું, અહીંયા એન, અને અહીંયા આપી દઉં છું ટી. તો પ્રિઝમના ટોપિકમાં પહેલા ભાગમાં આપણે એક ફોર્મ્યુલા મેળવવાની છે, એ પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ. આ ફોર્મ્યુલા આપણે મેળવવાની છે, એ પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ. રે ડાયાગ્રામ વિના શક્ય નથી. રે ડાયાગ્રામ દોરવાની પ્રેક્ટિસ કરવાની ડિફિકલ્ટ નથી, પ્રેક્ટિસ થી આવડી જશે. તો જો આપણે એ પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ મેળવું હોય તો આપેલા ભી બહિષ્કોણ કોને કહેવાય તે મેં સમજાવ્યું હતું. ડી એ આઈ અને ઈ નું રિલેશન લાવવું છે તો ભૂમિતિને આપણે મદદ લેવી પડશે. તો એ માટે હું અહીંયા સરળતા પડે એટલા માટે અહીંયા આલ્ફા ખૂણો નામ આપી દઉં છું અને અહીંયા બીટા આપું છું. તો હવે હું ત્રિકોણ લઈ લઉં એક ક્યુ ટી આર માં ડી બહિષ્કોણ છે. તો ડી બરાબર શું લખી શકાય? ડી એટલે ખૂણો. ડી હું ખૂણો નિશાની નથી કરતો, સમજી લેવાનું. ડી ખૂણો છે, બરાબર થશે આલ્ફા પ્લસ બીટા, જેને આપણે એક કહીએ. હવે અહીંયા આપણે જોઈએ ક્યુ પાસે, તો આઈ બરાબર શું થશે? આલ્ફા પ્લસ આર વન. તો આલ્ફા શું થશે? I માઇનસ આર વન. અને બીટા શું થશે? તો કે બીટા પ્લસ આર ટુ ઇઝ ઇક્વલ ટુ ઈ થશે. તો બીટા બરાબર થશે E માઇનસ આર ટુ, જેની કિંમત એકમાં મૂકતા તો સમીકરણ એક આપણું કેવું બની જશે? D બરાબર I માઇનસ આર વન પ્લસ ઈ માઇનસ આર ટુ. આઈ ને ઈ બંને સાથે લઈ લો, માઇનસ આર વન માઇનસ આર ટુ. આઈ પ્લસ ઈ માઇનસ ની કોમન લઈ લો, તો આર વન પ્લસ આર ટુ. સે ધીસ ઇક્વેશન ટુ. Now, ચતુષ્કોણ લઈએ આપણે, એ ક્યુ એમ આર. જો હું ખૂણો એ અને ખૂણો એમ લઉં તો એ થશે 180 ડિગ્રી, કારણ કે આ બી 90 છે, આ પણ 90 છે, અને ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 થાય, તો 90 બાદ થઈ ગયા એટલે 180, એટલે એ અને એમનો સરવાળો કેટલો થશે? 180. તથા ત્રિકોણ લઈ લઉં છું ક્યુ એમ આર. તો ક્યુ એમ આર ત્રિકોણમાં શું થશે જુઓ? તો ખૂણો આર વન પ્લસ ખૂણો એમ અને પ્લસ ખૂણો આર ટુ ઇક્વલ ટુ પણ 180, કારણ કે ત્રિકોણની ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. તો ત્રીજો ઇક્વેશન ને ચોથું ઇક્વેશન ની જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુ પણ સરખી થાય.
તો સમીકરણ 3 અને 4 પરથી શું લખી શકીએ આપણે કે A પ્લસ ખૂણો M ઇક્વલ ટુ R1 પ્લસ ખૂણો M પ્લસ R2. M એન્સર થઈ જશે, તો આપણી પાસે આવશે A ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2, જેની કિંમત આપણે ક્યાં મૂકી દઈએ છે? 2 માં. તો સમીકરણ 2 પરથી શું લખી શકાય? તો કે D ઇક્વલ ટુ I1 પ્લસ E માઇનસ R1 પ્લસ R2. R1 પ્લસ R2 તો એ છે, તો માઇનસ A. તેથી આપણે લખી શકીએ D પ્લસ A ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E, જે આપણે સાબિત કરવાનું હતું. આટલો ક્વેશ્ચન પૂછાય આ વખતે 2020 માર્ચમાં આ ડેરિવેશન પૂછાયું છે. D પ્લસ A ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E, એટલે કે આ પ્રિઝમની થિયરીનો પહેલો પાર્ટ પૂરો થયો. સેકન્ડ પાર્ટમાં આપણે વક્રી ભવનાંક મેળવવાનો છે. તો જો પ્રિઝમનો વક્રી ભવનાંક N હોય, પ્રિઝમનો વક્રી ભવનાંક N હું લઉં છું, તો N બરાબર આપણે સાબિત કરવાનું છે સાઈન A પ્લસ DM ભાગ્યા 2 અપોન સાઈન A ભાગ્યા 2. આ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરવાની છે, અને આ પ્રિઝમને જ્યારે એરમાં મૂકેલો હોય ત્યારે એના માટેની ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા ડિરાઈવ કરવા માટે આપણે જે પ્રયોગ કરતા હોય છે તેની હેલ્પ લેવાની છે. તો શું છે એ? તો જો આપણે જુદા જુદા આપાત કોણ માટે, સમજો, એટલે આઈ ની વેલ્યુ આપણે બદલી દઈએ 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, 40 ડિગ્રી, એમ એક એક ડિગ્રી નો તફાવત એટલે એક આય, પણ આપણે 10 10 ની તફાવત લઉં છું. જુદા જુદા આપાત કોણ માટે હું ઈ મેઝર કરું છું, શોધવાનું નથી. આય બદલતા જઈએ, પેલા 10 ડિગ્રી રાખું, 20 30, એટલે આ જે રે છે એનું સ્થાન બદલતા જઈએ આ રીતે. અને ઈ કેવો છે આપણે માપીએ, પ્રયોગ કરવો પડે એના માટે. અને આઈ ને ઈ આપણે જાણતા હોઈએ, આઈ ને ઈ જાણતા હોય એ જાણીએ, તો આપણે શું મળી જશે? વિચલન કોણ. તો જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે આઈ વધવાની સાથે ડી ઘટે છે, પણ એ રેખીય રીતે ઘટતું નથી. ઘટીને ન્યૂનતમ થાય અને ન્યૂનતમ થઈને પાછું વધવાનું શરૂ થાય છે આ રીતે. અને જો બધા બિંદુઓ જોડી દઈએ તો આપણી પાસે એવો એક ગ્રાફ તૈયાર થાય છે, આવો, જે પ્રાયોગિક ચકાસણી આપણે કરી શકીએ. જે આપાત કોણ માટે વિચલન નાનામાં નાનું બની જાય છે તો એને કહેવાય છે વિચલનને ન્યૂનતમ વિચલન કોણ. DM એટલે શું? ન્યૂનતમ અથવા લઘુત્તમ વિચલન કોણ. ઇંગ્લિશમાં એને કહેવાય છે મિનિમમ ડેવિએશન, એંગલ ઓફ મિનિમમ ડેવિએશન. હવે બીજી માહિતી આમાંથી એ મળે છે કે જ્યારે આવું બને છે, આવું એટલે કે જ્યારે ન્યૂનતમ વિચલન કોણ મળે છે ત્યારે I બરાબર E થાય છે. જ્યારે DM હોય, D બરાબર DM હોય, ત્યારે I બરાબર E થાય છે. આ હકીકતનો આપણે ઉપયોગ કરશું સમીકરણ 6 માં. તો સમીકરણ 6 કેવું બની જશે? 6 પરથી I ને E સરખા થઈ જાય ત્યારે મિનિમમ ડેવિએશન થાય, DM થઈ જાય. તો કે DM પ્લસ A, ડાબી બાજુનું જમણી બાજુ તરીકે લખું, જમણીને ડાબી તરીકે, તો એ 2I થઈ જશે. I બરાબર E છે, તો આપણી પાસે I આવશે A પ્લસ DM ડિવાઈડ બાય 2, જેને આપણે 7 નંબર કહી દઈએ. તો આટલો આપાત કોણો A પ્લસ DM બાય 2
તો વિચલન તમારું નાનામાં નાનું હશે. હવે પાછી આપણે આકૃતિનો ઉપયોગ કરીએ, રે ડાયાગ્રામનો. અહીંયા જુઓ, આઈ અને ઈ સમાન છે, આપાત કોણ અને નિર્ગમન, આપાત કિરણ અને નિર્ગમન કિરણનો વક્રીભવનાંક પણ સમાન છે. જેવો વક્રીભવન અહીંયા છે એટલો જ વક્રીભવન અહીંયા છે. તો હું જો સ્નેલનો નિયમ અહીંયા લગાડું ક્યુ પાસે, તો ક્યુ પાસે સ્નેલનો નિયમ એવો થશે, સાઈન આઈ ઇક્વલ ટુ એન સાઈન આર વન. બાર એર હોય તો હું આવું લખી શકું, સાઈન આઈ ઇઝ ઇક્વલ ટુ એન સાઈન આર વન. અને જો હું આર પાસે લખું સ્નેલનો નિયમ તો શું લખી શકાય, તો કે સાઈન ઈ ઇઝ ઇક્વલ ટુ એન સાઈન આર ટુ. તો ડાબી બાજુ આઈ સરખી, આઈ ની સમાન છે, ડાબી બાજુ સરખી, તો જમણી બાજુ પણ સરખી, જમણી બાજુ સરખી તો એન અને તો સમાન છે. તેનો અર્થ એવો કે આર વન આર ટુ બી કેવા છે, સમાન છે. તો આપણે એવું લખી શકીએ આગળ કે જો I ઇક્વલ ટુ E હશે તો R1 બરાબર R2 થાય. તો R1 બરાબર R2 બરાબર R લેતા આપણું જે પહેલું ઇક્વેશન હતું, કયું ઇક્વેશન હતું, R1 પ્લસ, યસ, પાંચ નંબરનું. અહીંયા તો પાંચ નંબરનું ઇક્વેશન કેવું થઈ જશે, તો પાંચ નંબરનું ઇક્વેશન થઈ જશે આપણું સમીકરણ પાંચ પરથી, ટુ આર ઇઝ ઇક્વલ ટુ એ. તો આર ઇક્વલ ટુ શું થઈ જશે, એ બાય ટુ. આને આપણે સેવન કહીએ. હવે સ્નેલનો નિયમ લગાડી દઉં છું ક્યુ પાસે, તો કે વન સાઈન આઈ ઇક્વલ ટુ એન સાઈન આર, સ્નેલનો નિયમ ક્યુ પાસે. તો એન બરાબર શું થઈ જશે, સાઈન આઈ અપોન સાઈન આર. આઈ આપણે ક્યાંથી ડિવાઈડ લઈશું, સેવન નંબર પરથી, અને આર ક્યાંથી લઈશું, સોરી એટ નંબર છે, એટ ઉપરથી. તો કે સાઈન એ પ્લસ ડીએમ બાય ટુ અપોન આર ઇક્વલ ટુ એ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ શું, પ્રિઝમનો વક્રીભવનાંક. શું આવ્યું, પ્રિઝમનો વક્રીભવનાંક. હવે એવું બની શકે બહાર એર માધ્યમ ન હોય, તો જો બહાર એર માધ્યમ ન હોય તો અહીંયા જે મેં વન લખ્યું છે ત્યાં વનની માધ્યમ મારે શું લખવું પડે, એન વન લખવું પડે. આમાં નવો સુધારો કરો, તમારો આઈડિયા વધારે આવશે. અહીંયા મારે શું લખવું પડશે, એન વન. અને પ્રિઝમનો વક્રી ગુણ હોય એન નહીં કહું પણ એન ટુ કહીશ. તો ફોર્મ્યુલા આપણે આવી બનશે, એન ટુ અપોન એન વન ઇઝ ઇક્વલ ટુ સાઈન એ પ્લસ ડીએમ બાય ટુ અપોન સાઈન એ બાય ટુ. આ ક્યારે, કે પ્રિઝમને કોઈ બીજા માધ્યમમાં એર સિવાયના માધ્યમમાં રાખવામાં આવે ત્યારે. અને સાપેક્ષ વક્રીભવનાંક પણ કહીએ છીએ. હવે ધારો કે આપણે પ્રયોગ કર્યો એરમાં અને પ્રિઝમનો વક્રીભવનાંક કંઈક છે, તો એને અનુરૂપ આપણને ડીએમ મળશે. હવે જેવો પ્રિઝમને કોઈ બીજા માધ્યમમાં ડૂબાડો તો ડાબી બાજુ મારી નાની થઈ જશે, એન કરતા આ નાનું બનશે. જો આ નાનું બને તો જમણી બાજુ પણ નાની બનવી જોઈએ. તો જમણી બાજુમાં કોણ ચલ છે, એ તો અચળ છે, એ તો અચળ છે, તો ચલ છે ડીએમ. તો ડીએમ મારો નાનો બનશે. એટલે આનો અર્થ એવો થાય કે જ્યારે પ્રિઝમને એરમાંથી પાણીમાં ડૂબાડવામાં આવે તો ડીએમમાં ઘટાડો થશે, એટલે કે લઘુત્તમ વિચલન કોણ મારો નાનો બનશે, એવું આપણે કહી શકીએ. લઘુત્તમ વિચલન કોણ ક્યારે બન્યું, તો આપણે એવું કીધું કે આઈ બરાબર ઈ થાય ત્યારે. તો વધુ આપણે વિચલન ક્યારે મળે એવું થાય, તો જેમ આપણે આગળ વિચલન વધતું જાય વધતું જાય વધતું જાય, આ વધુ ખૂણો કેટલો શક્ય બને,
तो लगभग 90 जो एग्जेक्ट 90 थी जाए तो एक किरण प्रिज्मनी बाजू ने समांतर जतु रहे, तो टेन्स टू 90 पण 90 नहीं, पण जरा आपणे कैलक्युलेशन करवानी थाय के महत्तम विचलन शोधवू छे तो आई बराबर मारे 90 लेवाना अने पछी डेल्टा नी कैलक्युलेशन करवानी। कई रीते करशु? तो आई उपरथी मने शुं मळी जाय? आर वन, स्नेलनो नियम लगाडीने आई बराबर 90, स्नेलनो नियम लगाडी आर वन मळी जाय। आर वन प्लस आर टू इज इक्वल टू ए, तो कोई पण बाबत माटे साचुं छे, तो एनी पछी मने शुं मळशे? आर टू, आर टू एटले के ए माइनस आर वन। ફરી વાર અહીંયા સ્નેહનો નિયમ લગાડું તો મને મળી જશે ઈ, તો આઈ ઉપરથી શું મળશે? ઈ, અને એ આપણે જાણતા જ હોઈએ તો એના પરથી શું મળી જાય? વિચલન કોણ? ડેલ્ટા મળી જાય, ડી મળી જાય। તો આવી રીતે રે ડાયાગ્રામને ધ્યાનમાં રાખીને કેલ્ક્યુલેશન કરવાની। હવે જો પ્રિઝમ કોણ નાનો હોય, स्पेशियल केस तरीके जो प्रिज्म कोण ए नानो हो, तो જે અહીંયા આગળ કિંમત છે સાઇન એ પ્લસ ડીએમ બાય ટુ, એ હું લખી શકીશ એ ડીએમ બાય ટુ, સાઇન થીટા બરાબર થીટા થાય એટલે, અને સાઇન એ બાય ટુ ની જગ્યાએ હું શું લખી શકી? એ બાય ટુ। તો એ થશે મારો એન, હવે ટુ ટુ કેન્સલ થાય, टू कैंसल थे, पछी शुं थशे? ए प्लस डीएम बाय टू, टू टू कैंसल थी गया, डिवाइड बाय ए नहीं है, मल्टीपल कर दिए तो आप एन ए एना बाजु ली ले माइनस ए इज इक्वल टू डीएम, तो आप डीएम बराबर लखी शकीए ए एन माइनस वन। તો નાના પ્રિઝમ કોણ હોય તો આપણે આ ફોર્મ્યુલા પણ વાપરી શકીએ। હવે જવાબ આપણો સાચો છે, હવે ઘણી વખત મેથડ ખોટી હોય જવાબ સાચો આવે, હું તમને અવારનવાર કહેતો હોઉં છું મેથડ ખોટી ને જવાબ સાચો લઈ આવે। કઈ રીતે? આપણે એ કારણ આપ્યું કે એ નાનો છે એટલે આપણે સાઇન થીટા બરાબર થીટા લીધું, એ બાય ટુ બરાબર એ બાય ટુ લઈ લીધું, હવે ઘણાને લાવવો છે તો સાઇન સાઇન ઉડાડી દીધા, જેવો જો સાઇન સાઇન ઉડાડી દો એટલે મારું પાસે આવી ગયું, જવાબ તો આવવાનો છે પણ મેથડ ઇઝ રોંગ, આન્સર ઇઝ કરેક્ટ, મેથડ ઇઝ રોંગ। આન્સર રોંગ આવે તો વાંધો નથી પણ મેથડ આપણી કરેક્ટ હોવી જોઈએ। તો દરેક સ્ટેપ આપણે સમજીએ તો જવાબ કદાચ રોંગ આવશે તો ફરી વખત સાચો આવશે, પણ જો મેથડ જ રોંગ હશે જવાબ સાચો લાવવા તો એ સાચો જવાબ આવશે નહીં। તો આ નાના પ્રિઝમ કોણ માટેની વાત થઈ, ડીએમ ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ વન। અત્યારે જે આપણે બધી ચર્ચા કરી એક રંગી પ્રકાશ હતો, હવે ધારો કે સફેદ પ્રકાશ આપાત કરવામાં આવ્યો અહીંયા, તો જો સફેદ પ્રકાશ આપણે આપાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે એનો વક્રીભવનાંક છે દરેક કલર માટે જુદો જુદો છે, હું આની ચર્ચા કરીશ, એ મોટા એંગલ માટે પણ એટલી સાચી છે। તો જો હું રેડ કલર લઉં એન આર અને એન વી, તો કોણ મોટું છે? એન વી મોટું છે, તો જો એન આર નાનું હોય એન વી મોટું હોય તો મારું રેડ કલરનું વિચલન છે એ નાનું થશે અને વાયોલેટ કલરનું વિચલન વધારે થશે। તો જો આપણે સફેદ રંગ એ આપાત કરવામાં આવે પછી એવું નથી નાના પ્રિઝમ કોણ માટે, તો કેલ્ક્યુલેશન બેધા માટે કરી શકો, તો સફેદ રંગ અહીંયા આવ્યો તો સાત ભાગમાં એનું શું થશે? વિભેદન થઈ જશે અને આપણને સાત કલર દેખાશે, અને આ જે સાત કલર દેખાશે તેમાં રેડ કલર છે એ ઉપર દેખાશે અને વાયોલેટ કલર છે એ નીચે દેખાશે, આ કેવું છે? સફેદ છે।
આવું થવાનું કારણ શું? તો કે રેડ નો વક્રી ભવનાંક ઓછો છે. હવે એ ઓછો કેમ છે? તો કે રેડ ની વેવલેન્થ વધારે છે, એનો વેગ વધારે છે. જેનો વેગ વધારે એનો વક્રી ભવનાંક ઓછો, કારણ કે રિલેશન એવું છે, એન પ્રપોર્શનલ ટુ વન અપોન વી પ્રપોર્શનલ ટુ વન અપોન લેમડા. તો રેડનું વિચલન ઓછું થશે, વાયોલેટનું વિચલન વધારે થશે. ચલો બીજું કોણ? એ, બી અને સી. હવે વિચલન કેટલું થશે તે આ પ્રિઝમના મટીરિયલ ઉપર પણ આધાર રાખે છે. પ્રિઝમ કોણ એકનો એક હોય, પણ એક ફ્લિન્ટ પ્રકારનું મટીરિયલ હોય અને બીજું છે ક્રાઉન પ્રકારનું. તો ક્રાઉન પ્રકારનું હશે એનો વક્રી ભવનાંક ઓછો હોય છે, કમ્પેરેટિવલી વધારે હોય છે. તો ફ્લિન્ટ ટાઈપ જો પ્રિઝમ વાપરીએ આપણે તો આપણને જે કલર દેખાય છે વધારે છૂટા પડેલા દેખાય, અને જો ક્રાઉન પ્રકારનું જો પ્રિઝમ હોય તો કલર ફ્લિન્ટમાં જેટલા છૂટા દેખાય એટલા દેખાતા નથી. અને આ ઉપરાંત ટેમ્પરેચર ઉપર પણ આધાર રાખે છે. વક્રી ભવનાંક છે, ટેમ્પરેચર ઉપર પણ આધાર રાખે છે. એટલે કે આ આર અને વી વચ્ચેનું અંતર છે એ ટેમ્પરેચર પર પણ આધાર રાખે, અને પ્રિઝમ કયા પદાર્થમાંથી બને એના પર પણ આધાર રાખે, અને આ કેમાં ડૂબાડેલો છે એના ઉપર પણ આધાર રાખે છે. હવે જો ડી વી માઇનસ ડી આર કરું તો એને કહેવાય છે કોણીય વિભેદન. કોણીય વિભેદન, અને એ ડીવી ને ડીઆર ની કિંમત મૂકી દો તો કે એ એન વી માઇનસ વન માઇનસ એ એનઆર માઇનસ વન, બરાબર છે? તો આ શું થઈ જશે? એ એન વી માઇનસ એન આર, એને કહેવાય છે કોણીય વિભેદન. અને જો ડીવી માઇનસ ડીઆર, ડીવી માઇનસ ડીઆર અપોન ડી યલો કરું કે ડી મીન લો, ડી યલો ઇઝ ઇક્વલ ટુ ડી મીન ઇઝ ઇક્વલ ટુ ડીવી પ્લસ ડીઆર બાય ટુ, જે કરે બધું ચાલે. તો આને કહેવાય છે વિભેદન શક્તિ. આને કહેવાય છે વિભેદન શક્તિ. ઘણી કે ટકાવારીમાં તો સો વડે ગુણાયેલો હોય, અને જો આની બધી કિંમતો મૂકી દઈશું તો આ આવશે વિભેદન શક્તિ, આવશે એન વી માઇનસ એન આર અપોન એન યલો માઇનસ વન. વિભેદન શક્તિ કોની? પ્રિઝમની. તો આ ફોર્મ્યુલા બી આપણા માટે ઉપયોગી છે, અને આ ફોર્મ્યુલા પણ આપણા માટે ઉપયોગી છે. ઘણી વખત પ્રશ્ન એવો આવતો છે કે બે પ્રિઝમનો ઉપયોગ કરીએ અને એકબીજાને ઉલટાઈ નાખવાનો. તો એક પ્રિઝમ ધારો કે આવી રીતે મૂક્યો છે, અને એવો ને એવો બીજો પ્રિઝમ જો અહીંયા મેં મૂકી દીધો એવો ને એવો જ, તો અહીંયા એક પ્રકાશનું કિરણ આપાત થાય તો અહીંયાથી મને બહાર આવશે. એટલે પહેલું છે છૂટા પડવાનું કામ કરશે, અને બીજા છે શું કરશે? ભેગા કરવાનું કામ કરશે. છૂટા પડવાનું કામ કર્યું અને બીજો છે ભેગા કરવાનું. અહીંયા આગળ કેવો હશે? તો કે રેડ, અહીંયા શું હશે? વાયોલેટ, વાયોલેટ રેડ, અને પાછું સફેદ મળી જાય. તો કોઈ પ્રકારનું વિભેદન પણ નથી થતું અને કોઈ પ્રકારનું વિચલન પણ નથી થતું. પણ જો આ બે પ્રિઝમ, પહેલો પ્રિઝમ ને બીજા પ્રિઝમના પ્રકાર જુદા જુદા હોય તો બે પ્રકારની શક્યતા હોય. કોણીય વિભેદન થાય, પરંતુ વિચલન ન થાય. અને બીજું, વિચલન થાય, વિચલન થાય પરંતુ વિભેદન ન થાય.
વિભેદન ન થાય. આ એની શરત છે, કોણી વિભેદન થાય, વિચલન ન થાય. એટલે કે વિચલન ન થાય એટલે કે જે વિભેદનની ફોર્મ્યુલા કઈ હતી, સોરી વિચલનની ફોર્મ્યુલા કઈ હતી, આ તો હું એક કલર માટે યલો કલર માટે લઈ લઉં, તો એક પ્રિઝમ માટે એ એન માઇનસ વન છે, બીજા પ્રિઝમ માટે એ એન માઇનસ વન બીજું છે, એકમાં એ વન લો બીજામાં એન વન લો, સોરી એ વન એન વન બીજામાં એ ટુ એન ટુ, એ બે સરખા થતા હોય તો વિચલન નહીં થાય પણ વિભેદન થશે, વિભેદન થશે. ઊંધું કહું, વિચલન થાય પણ વિભેદન ન થાય. એટલે આ વિચલન થાય છે, વિચલન થાય પણ વિભેદન ન થાય. તો પહેલા પ્રિઝમનો આ અને બીજા પ્રિઝમનો આ જો સરખું હોય તો વિભેદન ન થાય, અને પહેલા પ્રિઝમનું આ અને બીજા પ્રિઝમનું આવેલું જુદી જુદી હોય તો વિભેદન થાય. તો એને લગતા બી પ્રશ્ન આવતા હોય છે, આપણે એની બી આગળ પ્રોબ્લેમ ચર્ચા કરીશું.